પાલંબા ગામે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના 87મા સ્થાપના દિવસ નિમિત્તે મહામંડલેશ્વર નરેન્દ્ર બાપુ જ્ઞાતિના આગેવાનો ઉદ્યોગપતિઓ બિલ્ડરો સહિતના ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સેવા સમાજ તથા કડિયા જ્ઞાતિ બાલંબા દ્વારા વાર્ષિક સામાન્ય સભાને વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓબીસી નિગમ ગુજરાત રાજ્યના ચેરમેન આપા ગીગાના ઓટલાના મહામંડલેશ્વર શ્રી નરેન્દ્ર બાપુ ગુરુ જીવરાજ બાપુ અને બાલંબા રાધાકૃષ્ણ મંદિરના નિરંજન ભગતને સેવા સમાજ બાલંબા ગામના લોકો દ્વારા બાલિકાઓ દ્વારા કુમકુમ તિલક કરી ઢોલ નગારા સાથે ભાવેભોર સ્વાગત કરાયું હતું અને કાર્યક્રમનો દીપ્રાગટ્ય કરાયો હતો. સેવા સમાજ બાલંબાની સ્થાપનાને શ્રાવણ સુદ એકમના રોજ 87 વર્ષ થયા હોય, જેથી સમાજ દ્વારા બાલંબાના આગણી દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સેવા સમાજ બાલંબાના પ્રમુખ જગમોહનભાઈ સોલંકી, મેનેજિંગ ટ્રસ્ટી નરસિંહભાઈ સવાણી, જાદવજીભાઈ રાધમાણી, પ્રમુખ જ્ઞાતિ સમાજ બાલંબાના બેચરભાઈ જાદવ, મંત્રી જ્ઞાતિ સમાજ બાલંબાના દિનેશભાઈ પરમાર અને જ્ઞાતિજનો બાલંબા અને બહારગામ વસતા સમાજના તમામ ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઓબીસી નિગમના ચેરમેન શ્રી નરેન્દ્ર બાપુએ જણાવ્યું હતું કે સમાજ એક બને, શ્રેષ્ઠ બને અને સૌ યુવાનો સમાજને ખભેથી ખભામાં લાવીને સમાજના કાર્યોમાં સહભાગી બને. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આર્થિક અને પછાત વર્ગના લોકોને રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ માટે તેમજ ધંધા રોજગાર માટે ઓછા વ્યાજદરે લોનો આપવામાં આવતી હોય છે, જે આપ સૌ આપના નજીકની જિલ્લા સમાજ સુરક્ષાની કચેરીએથી આપને જોઈતી લોનની પૂરતી માહિતી આપવામાં આવે છે અને જે ડોક્યુમેન્ટરી કાર્યવાહી કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા આ લોન મંજૂર કરવામાં આવે છે, જેથી આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આપના સમાજના બાળકોને અભ્યાસ માટે કે વિદેશમાં અભ્યાસ કરવા માટે પડતી લોનની જરૂરિયાત માટે રાજ્ય સરકાર આપણા માટે કટિબદ્ધ છે. બાલંબા કન્યા શાળા, તાલુકા શાળા તથા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 1-12ના તેજસ્વી વિદ્યાર્થીઓને મોમેન્ટોને પાઠ્યપુસ્તકો નોટબુક આપીને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોમેન્ટોના દાતા હેમરાજભાઈ રવજીભાઈ ચૌહાણ, સ્કૂલના દાતા જયંતિભાઈ ગાંગણી, ફોલ્ડર ફાઇલ તથા બોલપેનના દાતા ધનજીભાઈ રણછોડભાઈ સાપરિયા, વિશેષ વિદ્યાર્થીઓના સન્માનના દાતા દામજીભાઈ કેશવજીભાઈ ચોટલિયા, જીવરાજભાઈ પ્રેમજીભાઈ ચાવડા સહિતના દાતાઓ સન્માન કરવામાં આવ્યા હતા. 87મા સ્થાપના દિવસ નિમિત્તે જમણવારનો ખર્ચ ગુજર ક્ષત્રિય કડિયા સમાજ બાલંબા તથા હીરાપરા ગામ તરફથી આપવામાં આવ્યો હતો. આજે સેવા સમાજનો 87મો સ્થાપના દિન પ્રસંગે આજે અલગ અલગ વિસ્તારના ગામમાંથી મોટી સંખ્યામાં લોકો અત્યારે ઉપસ્થિત થઈ અને આ પ્રસંગને ખૂબ નિભાવેલ છે અને દર વર્ષે આ પ્રસંગને આ રીતે ઉજવીએ છીએ. આ વર્ષે આ પ્રસંગનો જમાવવાનો ખર્ચ અમારા બાલંબાના સ્થાનિક તથા હીરાપર ગામના સ્થાનિક લોકો તરફથી આપવામાં આવે છે, તે બદલ ખૂબ આભાર. અને આ વાડી અત્યારે જે જરી ધારતમાં છે તે ફરીથી બનાવવાની છે, તે અંગે અમારા પ્રમુખ શ્રી જગમોહનભાઈ સોલંકીએ હાકલ કરેલ છે. અને 87મા સ્થાપના દિવસ નિમિત્તે અહીં અમે ખૂબ મોટી સંખ્યામાં ગામે ગામથી લોકો હાજર રહ્યા છે અને અમારા ઉત્સાહમાં વધારો કર્યો છે, વધતા કે આ વાણી, આ જે જૂની વાણી છે, અમારા વડવાઓ 77 વર્ષ પહેલાં બનાવી ગયા હતા, આજે એને હવે નવો હોપ આપી અને બધાને સાથ સહકારથી અમે લોકો નવી બનાવવા જઈ રહ્યા છીએ. એનું આજે અમે લોકોએ બધાએ મિટિંગ કરીને પ્લાનિંગ કર્યું છે, તો હવે ભવિષ્યમાં આ જ સ્થળે નવી વાણી આપણને જોવા મળશે. અદ્યતનમાં અદ્યતન સગવડથી લેસ બધી આ વાણી આપણે અહીંયા લોકોના સાથ સહકારથી અહીંયા જોવા મળશે. આજના આ 87મા સ્થાપના દિન પ્રસંગે અમારા આ બાલંબાના અમારા પનોતા પુત્ર અને હાલમાં જે ચોટીના મુકામે આપા ગીગાના ઓટલાના મહંત અને ગુજરાત રાજ્ય પછાત વર્ગ નિયોગના ચેરમેન આદરણીય શ્રી નરેન્દ્ર બાપુ પણ આજે અહીં પધારી અમને આશ્વાસન આપ્યા અને અમારા ઉત્સાહમાં એમને વધારો કર્યો અને આજે આ સમાજ 87મો સ્થાપના દિન ઉજવવા જઈ રહી છે ત્યારે અમારે જે ઘણા લાંબા સમયથી આ પ્રશ્ન હતો કે જે અમારી હાલની આ વાડી એ લગભગ 70 વર્ષ જૂની છે, એ વાડી નવી બનાવવા માટેનો સર્વનું મતે નિર્ણય લેવામાં આવ્યો અને આવતા વર્ષથી આ વાડીનું જે ભંડોળ સમિતિ ભંડોળ ઉઘરાવવાનું કામ પૂર્ણ કરશે અને આ નવી વાડી બનાવવાનું કામ ટૂંક સમયમાં શરૂ પણ થઈ જશે અને આના માટે અમારે દરેક બાલંબાવાસી નાનો મોટો બધાએ દરેકનો અમારે ખૂબ જ સાથ સહકાર મળ્યો છે અને મળતો રહેશે. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.